ફાયર બ્રિગેડ દ્વારા શહેરની હોસ્પિટલોને હેરાનગતિ કરાતા હોવાના આક્ષેપો સાથે વડોદરા હોસ્પિટલ એસોસિએશન તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા લાલ આંખ કરવામાં આવી છે। સુપ્રીમની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકાર દ્વારા દવાખાનાઓને જરૂરી બદલાવ કરવા માટે વારંવાર નોટિસ ફટકારી છે। શહેરની 650 હોસ્પિટલોને પણ ફાયર સેફ્ટીના નિયમોના પાલન અંગે નોટિસ ફટકારાતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। गुरुवारे वडोदरा हॉस्पिटल एसोसिएशनना प्रमुख अने आईआईएमना अग्रणी डॉक्टर परेश मजमूमदार सहितना त्रण जजनी कमिटीए कॉर्पोरेशनना आरोग्य अमलदार अने चीफ फायर ऑफिसर ने मळी रजूआत करी हती। तेमणे कायदानी साथे सहयोग आपवानी अने शक्य एटला बदलाव करवानी खातरी आपी हती, साथे फायर ब्रिगेड ने पण धमकी आपवानुं बंद करवा सूचन कर्युं हतुं। जे अंगे कॉर्पोरेशनना आरोग्य अमलदार अने चीफ फायर ऑफिसरे तेमने पण सहयोगनी खातरी आपी हती। તેમ છતાં દવાખાનાના સંચાલકોને હેરાનગતિ થતી હોવાની બૂમો ઉઠી છે, તેમજ અનેક પ્રકારના આક્ષેપો પણ દવાખાનાના સંચાલકોએ એસોસિએશનમાં કર્યા છે। શહેરમાં 450 દવાખાનામાં 30 વર્ષ જૂના છે। ઇમ્પેક્ટ ફીનો કાયદો આવતા તમામ દવાખાનાઓને ઇમ્પેક્ટ ફી ભરી છે। જે દવાખાનાને સીલ કરાશે તો અમે દર્દીઓને એડમિટ કરવાનું બંધ કરી દઈશું। એ બેઠકમાં પણ અમે આ જ રજૂઆત કરી હતી કે સમય પીરિયડ ઘણો ઓછો છે, અમે તંત્રને સહકાર આપવા તૈયાર છે, તંત્ર અમને જે જણાવશે એ પ્રમાણે અમારા ત્યાં જે પોસિબલ હશે એ બધું કરવા પણ અમે તૈયાર છે, પરંતુ ધાત ધમકી ભર્યો વ્યવહાર ના રાખે, ડૉક્ટરો સાથે સારો વ્યવહાર રાખે। તમે આપ સૌ જાણો છો કે કોરોનામાં ફ્રન્ટલાઈન વોરિયર તરીકે અમે નાની મોટી હોસ્પિટલોએ જ કામ કરેલા છે, અમે અમારી જાનને પણ જોખમમાં મૂકીને પણ દર્દીઓને બચાવ્યા છે, અમારા 700થી વધારે ડૉક્ટર મિત્રોએ જાન ગુમાવ્યો છે સમગ્ર દેશમાંથી। તો એનો મતલબ એ છે કે અમને પણ અમારા દર્દીઓની પડેલી છે, માત્ર તંત્રને કે ન્યાયતંત્રને પડેલી છે એવું નથી। હા, પણ જે વસ્તુ પ્રેક્ટિકલી પોસિબલ ના હોય અને જેના માટેનો પૂરતો સમયની જરૂરિયાત હોય, અને તમે એવું કહો કે તમે 5 દિવસમાં મૂકો કે 7 દિવસમાં મૂકો, તે પોસિબલ નથી। એટલે અમારી તો એવી જ રજૂઆત છે કે નાની હોસ્પિટલ નાના ક્લિનિક્સને આ ટાઈપના ફતવાઓમાંથી દૂર કરવામાં આવે, અથવા તો એમની પાસે આ ટાઈપના NOC માંગવામાં જ ના આવે। તંત્ર પાસે સત્તા છે અને સત્તા આગળ શાનપણ નકામું છે એવું અમે પણ સમજીએ છીએ, પરંતુ જો માનો કે કોઈ પણ હોસ્પિટલ સીલ મારવામાં આવશે, નાની હોસ્પિટલ માટે હું ખાસ રજૂઆત કરી રહ્યો છું કે નાની હોસ્પિટલને જો સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવશે, તો પછી અમારા એસોસિએશન તરફથી અમે દરેક ડૉક્ટર્સને એવું જણાવીશું કે આપની હોસ્પિટલમાં હવે તમે એડમિશન કામ કરવાનું દર્દીઓને દાખલ કરવાનું કામ બંધ કરી દો। એ લોકો પાસે મોટાભાગના પાસે એમના સિસ્ટમ છે જ, મોટાભાગની હોસ્પિટલોમાં આ ટાઈપની સિસ્ટમ કાર્યરત જ છે, અને જે થોડી ઘણી હોસ્પિટલોમાં માનો કે નહીં હોય તો એ લોકો એમનો પ્રોસેસ ચાલુ જ છે અને એ લોકો કરી જ રહ્યા છે, અને હા, પણ એના માટે સમયની જરૂરિયાત છે। હોસ્પિટલ સંચાલકોએ કોઈ રોકેટ સાયન્સ એપ્લાય કરવાનું નથી। તેમની રજૂઆત મુજબ અમે વધારેમાં વધારે 1 મહિનાનો સમય આપી શકીએ છીએ। કુલ એમ જોવા જઈએ તો એપ્રોક્સ 642 જેવા હોસ્પિટલ્સ છે જે નોટિસ આપવામાં આવે છે। ડેફિનેટલી એમને તેઓને ટાઈમ આપવામાં આવશે, હોસ્પિટલને કોઈ બંધ કરવામાં નથી આવવાનું, એ રીતનું કોઈ નથી કે સીલિંગ પ્રોસીજર। હોસ્પિટલ ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ નીડી થિંગ, જે બહુ જરૂરી વસ્તુ છે, એટલે એને કોઈ બંધ કરવાનું કે એવી વાત નથી। અને બીજી વાત કરીએ તો વડોદરામાં હોસ્પિટલ્સે ઘણા બધાએ ટ્રેનિંગ્સ લીધેલી છે, ઓવરઓલ હોસ્પિટલ્સે, એટલે એટલું તો છે કે ઇનિશિયલ ફાયર ફાઇટિંગ એ લોકો કરી શકશે બિફોર રીચિંગ ઓફ ધ ફાયર સર્વિસીસ। અને જે કંઈ લોને જે કંઈ વધારે મોટી સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની વાત આવતી હશે તો બી એમને બી ટાઈમને રિલેક્સેશન આપવામાં આવશે, પરંતુ સિસ્ટમ નાખવી એ બહુ અંગત જરૂરી છે।